ભારતીય જનતા પાર્ટી દ્વારા 26 બેઠકો ઉપર લોકસભાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. તેમાં નવસારી બેઠક ઉપર ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ જાહેર કરાયા હતા, જે બાદ કોંગ્રેસ દ્વારા ખૂબ જ વિલંબથી ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના વરિષ્ઠ નેતા નિશદ દેસાઇ મેદાનમાં ઉતરવાના આવ્યા છે. નવસારી બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉમેદવાર તરીકે જાહેર કર્યાના ઘણા દિવસો બાદ કોંગ્રેસે પોતાની ઉમેદવારી જાહેરાત કરાતા નિશદ દેસાઈને લોકસભા માટે પોતાનો ચહેરો બનાવ્યો છે. સુરત શહેરના કોંગ્રેસ પ્રમુખ તરીકે તેમજ પ્રદેશના અલગ અલગ હોદ્દા ઉપર નિશદ દેસાઈ રહી ચૂક્યા છે. ખૂબ જ સિનિયર નેતા હોવાને કારણે કોંગ્રેસના મજબૂત ચહેરો માનવામાં આવે છે. નિશદ દેસાઈ પિતાના સ્વતંત્ર સેનાની હતા. નિશદ દેસાઈનો આખો પરિવાર ગાંધી વિચારધારાને વરેલો છે. નિશદ દેસાઈ ઘણા લાંબા સમય સુધી ઇન્ટુકના પ્રેસિડેન્ટ રહી ચૂક્યા છે. સહકારી સંસ્થાઓ અને કામદાર યુનિયનમાં તેમની પકડ ખૂબ જ સારી છે. સુરત અને નવસારી સંગઠનમાં તેઓની પકડ અન્ય કોંગ્રેસી નેતા કરતા સારી છે. કામદાર સંગઠનના પ્રશ્નોને લઈ તેઓ વર્ષોથી લડતા આવ્યા છે. સતત ચોથી વાર નરેન્દ્ર મોદીએ સી આર પાટીલ ઉપર ભરોસો મૂકતા ભાજપની પ્રથમ યાદીમાં જ સી આર પાટીલની નવસારી બેઠક ઉપરથી ઉમેદવારી જાહેર કરી દેવાઈ હતી. સી આર પાટીલ પ્રથમ એવા નોન ગુજરાતી ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે. તેમાં સી આર પાટીલ 2019 ચૂંટણીમાં 689,668 મતોથી લોકસભા ચૂંટણી જીત્યા હતા, જે ચૂંટણી ઇતિહાસમાં સૌથી મોટું બીજા નંબરનું માર્જિન હતું. જે અગાઉ 2014 5,98,116 અને 2009 4,23,413 મતોથી જીતી ચૂક્યા છે. ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસ પક્ષ, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ 135 વર્ષ જૂનો પક્ષ છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની પસંદગી થઈ છે. અમે તો હાથના સિમ્બોલ છીએ, હાથના પ્રતીક છીએ. અત્યારે હાથનો પંજો દુનિયાને બતાવવાની જરૂર છે, કારણ કે ભારતની સરકાર ભારતના સંવિધાનનું અપમાન કરી રહી છે. ભારતના સંવિધાનને નેસ્ત નાબૂદ કરવા માટે નીકળી છે ભારતની સરકાર. 10 વર્ષ સુધી ભયાનક 4 ગણી મોંઘવારીનું સર્જન કરનારી બોગસ જુમલા વર્ષમાં 2 કરોડ લોકોને રોજગાર આપીશ અને વર્ષમાં 4 કરોડની બેરોજગારી ઊભી કરી. હવે એ જુમલા બાદ સરકારને ભારતના મતદાતાઓએ અત્યારે ઓળખીને ન્યાય કરવાની જરૂર છે. સૌથી મોટો ખતરો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનની સામે છે. 2.5 વર્ષની મહામહેનતે મહાસચિવ આંબેડકર સાહેબે સંવિધાનની જે રચના કરી એમાં ઉદ્દેશ અને મુખ્ય મુદ્દો એ છે કે આઝાદી, કોની આઝાદી? મતદાતાઓની આઝાદી. સાની આઝાદી? આર્થિક આઝાદી, સામાજિક આઝાદી, રાજકીય આઝાદી, ધાર્મિક આઝાદી. સ્વતંત્રતા, સમાનતા પ્રસ્થાપિત કરવા માટેની આઝાદી. આ બધું નેસ્ત નાબૂદ થઈ ગયું છે. એક જ કારણ છે. આપ વિચાર કરો, પંડિત જવાહરલાલ નહેરુએ મત માંગ્યા સરકાર બનાવવા માટે, પ્રિયદર્શિની ઇન્દિરાજીએ મત માંગ્યા સરકાર બનાવવા માટે, મોરારજી દેસાઈએ મત માંગ્યા સરકાર બનાવવા માટે, અટલ બિહારી વાજપેયીએ મત માંગ્યા સરકાર બનાવવા માટે, આ તાનાશાહ ડિક્ટેટર મત માંગી રહ્યા છે. 400 પાર માં એનો શુદ્ધ પવિત્ર ઈરાદો છે કે સંવિધાન અને સ્વતંત્રતા આઝાદીને દેસ નાબૂદ કરી. મીડિયાની આઝાદી એને છીનવી લીધી છે. ન્યાયતંત્રમાં જંજીરો નાખી દીધી છે. ઈડી, સીબીઆઈ, સરકાર, પોલીસ સર્વને સરકારના ગુલામ ચપરાસી બનાવી દીધા છે. આ સરકારની સામે મતદાતાઓ અને કોંગ્રેસના કાર્યકરના પંજાના હાથથી સંઘર્ષ છે. આ ન્યાયનો સંઘર્ષ છે. યુવા ન્યાય, કિસાન ન્યાય, મહિલા ન્યાય, શ્રમિક ન્યાય, ભાગીદારી ન્યાય. 125 કરોડ ની જનતાના 90 કરોડ મતદાતાઓ ની સમાન મતદાતાઓની ન્યાય, મતદાતાઓની ભાગીદારી. 90 કરોડ મતદાતાઓની ભાગીદારી, માત્ર 25 લાખ લોકોની ભાગીદારી નહીં, એ ઉદ્દેશ છે આ ચૂંટણીનો.
અને આ ચૂંટણીમાં એટલા માટે આપ સૌ નીકળ્યા છો, અમારે મીડિયાના સહારાની જરૂર છે. માનનીય પાટીલ સાહેબનું તો 25 કરોડનું બજેટ છે, અમારું તો 25 લાખનું બજેટ છે, તો કેવી રીતે લડશું? અમને મીડિયાના સહારાની જરૂર છે. નવસારી દાંડી અને મીઠાના સત્યાગ્રહ તરીકે ઓળખાય છે. 1977માં પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન જનતા પક્ષના અગ્રણી મોરારજી દેસાઈ સુરત બેઠકે સાંસદ બન્યા હતા. છેલ્લા 35 વર્ષથી ભાજપનો મૂળ અને સુરત અને 2009થી નવરચિત નવસારી લોકસભા બેઠકો દબોદબ રહ્યા છે. નવસારી લોકસભા બેઠક ઉપર સૌથી વધારે મંદાર પ્રાંતિ છે. ઉત્તર ભારતીય અને અન્ય રાજ્યના મરાઠી સહિતની સંખ્યા બેઠક પર 12 લાખ જેટલી છે. નેસત દેસાઈ અનાવાલી સમાજમાંથી આવે છે, જેના માત્ર 50,000ની આસપાસ મતદાર હોવા છતાં પણ પાર્ટીએ તેમના વિશ્વાસ દાખવ્યો છે. સ્થાનિક સંગઠન અને કોંગ્રેસના કમિટેડ વોટોને આધારે તેઓ ચૂંટણીમાં પોતાનું પરફોર્મન્સ આપી શકશે તેવી આશાએ, તેમજ વીર વિવાદિત ચહેરો હોવાને કારણે તેમની પસંદગી થતાની સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓમાં ખુશી સાથે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. NTV ન્યૂઝ બ્યુરો રૂપ પર સુરત.